પ્રાચીન સમાજ જીવન શું આજથી ઘણા વર્ષો પહેલાના લોકો આપણા જેવું જ જીવન જીવતા હતા તારો પ્રશ્ન ખૂબ જ સરસ છે ભૂતકાળના સાધનોના અભ્યાસ દ્વારા પ્રાચીન સમાજ જીવન વિશેની ઘણી માહિતી મળે છે જે આજે આપણે જાણીએ સૌ પ્રથમ જાણીએ દુનિયાના અતિ પ્રાચીન ગ્રંથો વેદો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ સૌથી જૂનો વેદ ઋગ્વેદ છે જેની રચના લગભગ ઈસવીસન પૂર્વે ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો વર્ષ પહેલા થયેલ હોવાનું મનાય છે ઋગ્વેદની ભાષા પ્રાક સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત કહેવાતી ઋગ્વેદમાં એક હજારથી વધુ ઋચાઓ છે ઋચાઓના સમૂહને સુક્ત કહેવાય છે જુદા જુદા દેવી દેવતાઓની સ્તુતિ માટેના મંત્રો છે એમાંથી ત્રણ દેવતાઓ બહુ મહત્વપૂર્ણ છે અગ્નિ ઇન્દ્ર અને સોમ અગ્નિ આગ્ઞા અને ઇન્દ્ર યુદ્ધના દેવતા છે સોમ એક વેલ છે તેમાંથી એક ખાસ પીણું બનાવાતું હતું આ વેદોની રચના કેવી રીતે થઈ હશે વેદોના વૈદિક મંત્રોના દ્રષ્ટા ઋષિઓ હતા આચાર્ય વિદ્યાર્થીઓને રૂચા અક્ષરો અને શબ્દોમાં વહેંચીને સસ્વર ગાન કરાવીને એટલે કે ગવડાવીને નિત્ય પાઠ દ્વારા કંઠસ્થ કરાવતા હતા મોટા ભાગના સુક્તના રચનાકાર શીખનાર અને શીખવનાર પુરુષો હતા થોડી પ્રાર્થનાઓની દ્રષ્ટા સ્ત્રીઓ પણ હતી શું ઋગ્વેદ આપણા જેવો જ હતો આપણે જે પુસ્તકો વાંચીએ છીએ તે લખ્યા પછી તેનું છાપકામ થાય છે જ્યારે વેદોને વાંચવામાં નહીં પણ બોલવામાં આવતા હજારો વર્ષો સુધી તે માત્ર કર્ણોપકરણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શ્રુતિ ગ્રંથો કહેવાય છે તેને છાપવાનું કામ તો માત્ર બસ્સો વર્ષ પહેલા જ થયું છે સાહેબ આ ઋગ્વેદનો અભ્યાસ કોણે કર્યો ઇતિહાસકારોએ આ ઋગ્વેદનો અભ્યાસ કર્યો ઇતિહાસકાર પુરાતત્વશાસ્ત્રીની જેમ ભૂતકાળની બાબત વિશે જાણકારી એકઠી કરે છે પરંતુ ભૌતિક અવશેષો સિવાય લેખિત આધારોનો પણ ઉપયોગ કરે છે પણ આ ઇતિહાસકારોએ ઋગ્વેદનો અભ્યાસ કેવી રીતે કર્યો હતો ચાલો એ પણ જાણીએ ઋગ્વેદના અમુક સુખતો સંવાદના રૂપમાં મુકાયેલ છે વિશ્વામિત્ર નામના ઋષિ અને દેવીઓના રૂપે પૂજાતી બે નદીઓ બિયાસ અને સતલજ વચ્ચેનો સંવાદ એક એવા જ સંવાદનો નમૂનો છે વિશ્વામિત્ર કહે હે નદીઓ પોતાના વાછરડાઓને ચાટતી ગાયોની જેમ બે સ્ફૂર્તિલા ઘોડાની ચાલથી પહાડોથી નીચે આવો ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલી શક્તિથી તમે રથની નીચે આવો સાગર તરફ વહી રહી છે તમે જળથી પરિપૂર્ણ છો અને એકબીજાને મળવા ઈચ્છો છો જળથી પરિપૂર્ણ અમે દેવતાઓના રસ્તે ચાલીએ છીએ એક વખત નીકળ્યા પછી અમને રોકી ન શકાય હે ઋષિ તમે અમને પ્રાર્થના કેમ કરી રહ્યા છો હે બહેનો મારી પ્રાર્થના સાંભળો હું રથ અને ગાડીઓ સહિત બહુ દૂરથી આવ્યો છું કૃપા કરીને આપના જળને અમારા રથ અને ગાડીઓના પૈડાની ઉપર ન ઉઠાવો જેથી અમે સરળતાથી સામે કિનારે જઈ શકીએ અમે તમારી પ્રાર્થના સાંભળીશું જેથી તમે બધા સુરક્ષિત સામે કિનારે જઈ શકશો બાળકો આ સંવાદને આધારે ઇતિહાસકારે તારવ્યું કે જે સમાજમાં ઋષિઓ રહેતા હતા ત્યાં ઘોડાને ગાયોને બહુ મહત્વ આપવામાં આવતું તેથી નદીઓની સરખામણી ઘોડા અને ગાયોની સાથે કરવામાં આવી છે બાળમિત્રો આ તો વાત થઈ ઋગ્વેદની પણ હવે આપણે તે સમયના સમાજ જીવન વિશે જાણીએ વૈદિક સમાજ જીવન ઋગ્વેદમાં પાલતું પ્રાણીઓ બાળકો એટલે કે પુત્રો અને ઘોડાઓ વગેરે ભૌતિક સાધનો મેળવવા માટે અને ઈચ્છાઓ સંતોષવા માટે અનેક સુખતો છે ઘોડાઓ લડાઈમાં રથ હાંકવાના કામમાં લેવાતા હતા પશુઓના ચરિયાણ માટે બે જૂથો વચ્ચે ક્યારેક અથડામણો થતી હતી વિશાળ પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ હોય તેવી જગ્યા માટે પણ સંઘર્ષો થતા હતા આ સમયે થતા સંઘર્ષો બાદ શું થતું હતું યુદ્ધમાં જીતેલા ધનનો થોડો ભાગ સરદાર રાખી લેતો હતો થોડો ભાગ પુરોહિતોને આપતો હતો વધેલું ધન સામાન્ય માણસોમાં વહેંચવામાં આવતું થોડું ધન યજ્ઞ કરવામાં વપરાતું હતું દેવી દેવતાને સંબોધીને યજ્ઞમાં આહુતિઓ અપાતી યજ્ઞમાં ઘી અનાજ વગેરેની આહુતિ અપાતી હતી ઓહો એનો અર્થ એ કે તે સમયે સૈન્ય પણ હશે એમને મોટે ભાગે પુરુષો આ યુદ્ધમાં ભાગ લેતા આજના જેવું કાયમી સૈન્ય ન હતું પરંતુ લોકો સભાઓમાં હળતા મળતા અને યુદ્ધ તથા શાંતિના વિષયમાં સલાહ સૂચનો કરતા ત્યાં તેઓ બહાદુર અને કુશળ યોદ્ધાને પોતાનો સરદાર પસંદ કરતા બાલમિત્રો ગયા તાસમાં આપણે જે શીખ્યા તે તમને યાદ જ હશે ચાલો આજે થોડી વધારે માહિતી મેળવીએ જુદા જુદા લોકો સમૂહો અને તેમની ઓળખ સાહેબ આ લોકસમૂહો એટલે શું લોકોના સમૂહોનું વર્ગીકરણ એટલે લોકસમૂહ લોકોના સમૂહનું વર્ગીકરણ કામ ભાષા પરિવાર કે સમુદાય રહેઠાણ કે સાંસ્કૃતિક પરંપરાના આધારે થતું ઋગ્વેદમાં લોકોની વિશિષ્ટતા બતાવનાર શબ્દો આપણને મળે છે આ સમયે કેટલા સમૂહો હતા આ સમયે એવા બે સમૂહો હતા જેમનું વર્ગીકરણ કામના આધાર પર કરેલું છે પહેલો સમૂહ પુરોહિત કે જે વિવિધ યજ્ઞો કે અનુષ્ઠાનો કરતા બીજો સમૂહ હતો રાજા કે જે પ્રજાનું રક્ષણ ધર્મનું રક્ષણ અને ન્યાય આપવાનું કાર્ય કરતા પણ સાહેબ તમે આગળ તો કહ્યું કે આ સમયે રાજાઓ ન હતા હા સાચું છે પણ તમે રાજા વિશે જે વિચારો છો તેવા આ રાજાઓ નહોતા તેઓ કોઈ મોટી રાજધાની કે મહેલોમાં રહેતા ન હતા ન એમની પાસે કોઈ સેના હતી કે ન તો તેઓ કોઈ કર ઉઘરાવતા રાજાના મૃત્યુ પછી લગભગ તેનો જ પુત્ર શાસક બને તેવું પણ બનતું ન હતું જનતા અને પૂરા સમુદાય માટે બે શબ્દોનો ઉપયોગ થતો એક શબ્દ હતો જન અને બીજો શબ્દ હતો વિષ ઋગ્વેદમાં વિષ અને જનોના નામ મળે છે આપણને પુરુજન કે વિષ ભરત જન કે ભરત વિષ જેવા કેટલાક ઉલ્લેખો મળે છે સાહેબ અમને આવું શીખવાની ખૂબ જ મજા આવે છે હજુ વધુ શીખવો ને હા જરૂર જે લોકોએ આ પ્રાર્થનાઓની રચના કરી તેઓ પોતાને આર્ય કહેતા હતા તેમજ પોતાના વિરોધીઓને દાસ કે દસ્યુ કહેતા દસ્યુ લોકો યજ્ઞો કરતા ન હતા અને કદાચ તેમની ભાષા પણ અલગ હતી આ વૈદિક કાળમાં હાલના પંજાબની આજુબાજુ કે જે કાળે સપ્તસિંધુના નામથી ઓળખાય છે તે પ્રદેશમાં ખાસ કરીને ઉત્તર ભારતખંડમાં તેઓનો વસવાટ રહ્યો હતો જે યુગમાં ઉપમહાદ્વીપોમાં ઉત્તર પશ્ચિમમાં વેદોની રચના થઈ રહી હતી તે સમયે ભારતખંડની અન્ય જગ્યાઓ પર જુદા જ પ્રકારે જુદી શૈલીથી લોકસમૂહ જીવી રહ્યો હતો બાળકો આ ચિત્ર જુઓ અને અવલોકન કરો સાહેબ આ શાનું ચિત્ર છે આ શિલાખંડ મહાપાષાણના નામથી ઓળખાય છે આ મહાપાષાણ એટલે શું મહા એટલે મોટો અને પાષાણ એટલે પથ્થર મોટો પથ્થર આ પથ્થર દફન કરવાની જગ્યા પર લોકો દ્વારા સારી રીતે લગાડવામાં આવ્યા હતા મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા શરૂ થઈ આવા અવશેષો દક્ષિણ ભારત તથા ઉત્તર પૂર્વ ભારતમાંથી મળી આવે છે ચિત્ર જેમ દેખાય છે તેમ મૃત વ્યક્તિના શરીરને દફનાવવા માટે પથ્થરો દ્વારા તૈયાર કરાયેલા આવા કેટલાક મહાપાષાણો જમીનની ઉપર પણ મોજૂદ છે કેટલીક વાર પુરાતત્વવિદોને ઘણી જગ્યાએથી ગોળ આકારના સજાવેલા પથ્થર મળે છે ઘણીવાર એકલા ઊભા પથ્થર પણ પ્રાપ્ત થયા છે આવા પથ્થરો જમીનની નીચે મૃતદેહોની સાથે દટાયાના પુરાવા તરીકે મળે છે આ કબરો કેમ ખોદવામાં આવી હશે આ બધી કબરોમાં સમાનતાઓ છે સામાન્ય રીતે મૃતકોને ખાસ પ્રકારની માટીના વાસણોની સાથે દફનાવવામાં આવતા હતા મોટે ભાગે કાળી લાલ માટીના વાસણોનો ઉપયોગ આવા કામમાં કરાતો હતો ઘણી જગ્યાઓમાં તો મૃતદેહોની સાથે લોખંડના ઓજારો હથિયારો ઘોડાના કંકાલ બીજો સામાન તથા પથ્થર અને સોનાના ઘરેણા મળ્યા છે ઓહો તો 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 આ બધી સામગ્રીમાંથી ઘણી બધી માહિતી મળી શકી હશે એમને પુરાતત્વવિદો એવું માને છે કે કંકાલ એટલે કે હાડપિંજરની સાથે મળેલી વસ્તુઓ મરેલી વ્યક્તિની જ હશે ક્યારેક ક્યારેક એક કબરની તુલનામાં બીજી કબરમાંથી વધુ વસ્તુઓ મળે છે બ્રહ્મગીરીમાંથી એક વ્યક્તિની કબરમાં તેત્રીસ સોનાના મણકા અને શંખ મળ્યા છે જ્યારે બીજા હાડપિંજરો પાસેથી માત્ર કેટલાક માટીના વાસણો જ મળ્યા છે આ દફનાવેલા લોકોની સામાજિક સ્થિતિમાં રહેલી ભિન્નતા દર્શાવે છે કેટલાક લોકો અમીર હતા કેટલાક સરદાર હતા કેટલાક અનુયાયી હતા કેટલાક ગરીબ હતા તેમની આર્થિક અસમાનતા આ અવશેષોના આધારે સમજી શકાય ઈનામગામ સ્થળ ભીમાની સહાયક નદી ઘોડના કિનારાની એક જગ્યા પર ઈસવીસન પૂર્વે છત્રીસોથી સત્યાવીસો પહેલા લોકો રહેતા તેનો પુરાવો મળ્યો છે ઘણીવાર તેમને ઘરની અંદર જ દફનાવવામાં આવતા દફનાવવામાં આવેલા શવની બાજુમાં વાસણો મળી આવ્યા છે જે કદાચ તેમના ભોજન કે પાણી માટેના હોય ઈનામ ગામમાં પુરાતત્વવિદોને ઘઉં જવ ચોખા દાળ બાજરા અને તલના બી મળ્યા છે ઉપરાંત હાડકા પણ મળ્યા છે બાલમિત્રો આ બધું જાણવાની મજા આવી કે નહીં અમને તો ખૂબ જ મજા આવી Subscribe now and press the bell icon. Never miss an update.